જ્યાં ભગવાન ભલા ભાણેજને અલગ અલગ રીતે લાલ લડાવવામાં આવે છે। વિવિધ મનોરથ પણ ધરાવવામાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કેરીનું મનોરથનું દર્શન પણ મંદિર ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ભક્તો કેરી મનોરથના દર્શન કરી શકે તે માટે ખાસ કોવિડની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભક્તોએ રથયાત્રાને લઈને ભારે આસ્થા વ્યક્ત કરી હતી। આ 144મી રથયાત્રાનું ભાણેજ જ્યારે ભગવાન મંદિરે અહીંયા આગળ મોસાળમાં પધાર્યા છે ત્યારે આ પ્રથમ મનોરથ, જેમ કે આજે આ વર્ષે પણ 15 દિવસ જ્યારે ભગવાન મંદિરે પધારવાના ત્યારે 5 મનોરથ આપણે આયોજન કરેલ છે, એમાં પ્રથમ મનોરથ આજે કરેલ છે। જેમ ભગવાનને ઘણા ફ્રૂટો ને બધું પસંદ છે, ભાવે છે, એ જ રીતે આજે કેરી પણ એમને ભગવાનને બહુ ભાવે તે માટે આજે કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે। એમાં 400 થી 450 કિલો કેરીનો મનોરથ આજે ભગવાનને ધરાવવામાં આવ્યો છે। અત્યારે જ્યારે ભાણેજ અહીંયા મંદિરે આવ્યા છે ત્યારે એમને લાલ લડાવવાની અને ભજન કીર્તનનો પણ હવે જોઈએ છે, અને સમય અનુકૂળતા એ ભજનનું કઈ રીતે અમે આયોજન કરીએ છીએ પણ અમે વિચારીએ છીએ, અને એ સિવાય ભગવાનને લાલ લડાવવામાં અલગ અલગ ભોગ ને એ બધું પણ અમે અત્યારે આયોજન કરેલ છે। ગુજરાત રાજ્યમાં પાટીદારોએ મુખ્યમંત્રી પદ માંગ્યા બાદ હવે વારાફરતી